महत्वपूर्ण समाचार राजकोट थी के ज्यां राजकोट में वेपारी माटे राहतना समाचार सामे आवे छे। 31 जुलाई सुधी रसी लेवाना जाहिरनामा माथी मुक्ति आपवामां आवी छे। पुलिस कमिश्नर मनोज अग्रवाल निवेदन सामे आव्युं, वेपारी वहली में वहली तके रसी ले तेवी अपील करवामां आवी छे। रविवार रात 10 वाग्या सुधी होटल अने रेस्टोरेंट खुली रहेशे। आ साथे लोकोए कोविडना नियमोनुं पण पालन करवानुं रहेशे, परंतु जे 31 जुलाई सुधी रसी लेवानुं जाहेरनामुं आपवामां आव्युं हतुं तेमांथी राजकोटमां वेपारीओने मुक्ति आपवामां आवी छे। વધુ વિગતો સાથે અમારા સહયોગી મોહિત ભટ્ટ જોડાઈ ચુક્યા છે। મોહિત, રાજકોટમાં વેપારીઓ માટે રાહતના સમાચાર? સ્પષ્ટપણે જે રીતે વેપારીઓએ માંગ કરી હતી કે જે રસીકરણની મુદત છે તે વધારવામાં આવે, કારણ કે એમાં માત્ર 10% વેપારીઓ છે કે જેઓ રસીકરણથી વંચિત રહી ગયા છે અને આગામી દિવસોમાં તેઓ પણ રસી લઈ લેશે। ત્યારે રાજ્ય સરકાર સમક્ષ જે વેપારી એસોસિએશન છે, ચેમ્બર ઓફ કોમર્સ છે, તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી, જેને અનુલક્ષીને જ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને વેપારીઓને વહેલી તકે રસી લઈ લેવાની અપીલ કરી દેવામાં આવી છે। એટલું જ નહીં, સાથે સાથે 31 જુલાઈ સુધીમાં તમામ લોકોએ ફરજિયાત રસીકરણ કર્યા બાદ જો કોઈ વેપારીએ રસીકરણ નહીં કર્યું હોય તો તેની સામે કાર્યવાહી કરવાની જે વાત હતી તે જાહેરનામું પણ તેમના દ્વારા તેમાંથી પણ જે વેપારીઓ છે તેને મુક્તિ આપી છે અને હવે તમામ વેપારીઓ જલ્દીમાં જલ્દી રસી લઈ લે તેવી અપીલ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે। જી જી મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો રાજકોટમાં વેપારીઓ માટે રાતના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં જાહેરનામું સામે આવ્યું હતું 31 જુલાઈ સુધીમાં વેપારીઓ રસી લેવી પડશે તેમાં રાજકોટમાં મુદત લંબાવવામાં આવી છે। પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનું નિવેદન સામે આવ્યું છે। આ સાથે તેમણે વેપારીઓ અને લોકોને વહેલામાં વહેલી તકે રસી લેવા માટે પણ અપીલ કરી છે।